આજે માતા ધર્મસભા યરુસાલેમના સંત સિરિલનું પર્વ ઉજવે છે. સંત સિરિલનો જન્મ યરુસાલેમમાં 315માં થયો હતો. તેઓએ એમનું ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી 345માં પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. પુરોહિત દીક્ષા ગ્રહણ કર્યા પછીના શરૂઆતના વર્ષોમાં તેમણે જેઓ ઈસુપંથી બનવા માંગતા હતા તેવા વ્યક્તિઓ માટે ધર્મ શિક્ષણના કાર્યને પોતાનું મહત્વનું કાર્ય ગણી લીધું અને એવા કાર્યમાં તેઓ રચ્યા પચ્યા રહેવા લાગ્યા. તેમણે ખૂબ જ સરસ રીતે બધા લોકોને ધર્મ શિક્ષણ આપ્યું અને પ્રભુના માર્ગે વાળ્યા. તેઓ 350ની સાલમાં યરુસાલેમના ધર્માધ્યક્ષ બન્યા. યરુસાલેમના ધર્માધ્યક્ષ બન્યા પછી તેમણે ધર્મ શિક્ષણ અંગે ઘણા પુસ્તકો લખ્યા છે જે આજે પણ એટલા જ ઉપયોગી છે. આર્યુસના પાખંડ સામે ખ્રિસ્તી ધર્મસભાને બચાવવા માટે, ખ્રિસ્તી ધર્મસભાનો બચાવ કરવા માટે થઈને તેમણે ખૂબ જ મહેનત કરી, ખૂબ જ ઝઝૂમ્યા. પણ તેમણે જ્યારે આર્યુસનો વિરોધ કર્યો ખ્રિસ્તી ધર્મસભાને બચાવવા માટે થઈને, અને એટલા માટે જ થઈને એમને દેશવટો ભોગવવાનો વારો આવ્યો. એમણે દેશવટો ભોગવ્યો. દેશવટો ભોગવીને ફરી પાછા યરુસાલેમમાં આવ્યા અને હતી એટલી બમણી શ્રદ્ધા સાથે ફરીથી પોતાનું કામ શરૂ કર્યું. પોતાની શ્રદ્ધાને એમણે ડગવા દીધી નથી. પ્રભુ યેશુ ખ્રિસ્તમાં અમારા વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે બધા આપણા જીવનમાં જોઈએ છીએ કંઈક સારું કરતા હોય અને એમાં અણચણ ઊભી થાય, કંઈક સારું કરતા હોય અને એમાં મુશ્કેલી આવે, પડકાર આવે, તો આપણે એ કામને છોડી દઈએ છીએ, જતું કરીએ છીએ, પડતું મૂકીએ છીએ. પણ આ વ્યક્તિએ પાછા આવ્યા પછી હતા એના કરતાં બમણા ઉત્સાહ સાથે એ કાર્યને આગળ ધપાવ્યું. આજે આપણે એમની પાસેથી પ્રેરણા લઈએ અને આપણા જીવનને હતાશ કે નિરાશ થયા વગર આગળ વધવા માટેનો જીવન મંત્ર એમની પાસેથી આપણા જીવનમાં ઉતારીએ. પ્રભુ યેશુ ખ્રિસ્તમાં અમારા વાલા ભાઈ અને બહેનો, આવો હતાશાને ખંખેરવા માટે હર હંમેશ યરુસાલેમના સંત સિરિલને આપણી સમક્ષ રાખીએ. જ્યારે આવા સંતને આપણે આપણી સમક્ષ રાખીએ છીએ, એમને આપણા રોલ મોડેલ બનાવીએ છીએ, ત્યારે પ્રભુની કૃપા પણ આપણા ઉપર ઉતર્યા વગર રહેશે નહીં, જેથી કરીને આપણે પણ આપણા જીવન દ્વારા જે લોકો હજુ સુધી પ્રભુને ઓળખી નથી શક્યા એમને આપણા પ્રભુની ઓળખ કરાવીશું.